રાહુલ ગાંધીનું સાંસદ પદ રદ થતાં વડોદરામાં વિરોધ પ્રદર્શન કરતા કોંગ્રેસના કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત કરી હતી. વડોદરામાં ગાંધીનગર ગૃહ ખાતે કોંગ્રેસ દ્વારા લોકશાહી બચાવવાના નારા સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. રાહુલ ગાંધીનું સાંસદ સભ્ય પદ રદ કરવાના વિરોધમાં કોંગ્રેસે ધરણા યોજ્યા હતા, પરંતુ વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ સહિતના કોંગ્રેસના 25 જેટલા અગ્રણીઓ કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી. શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી, કાઉન્સિલર ચંદ્રકાંત શ્રીવાસ્તવે સરકાર સામે ઉગ્ર રોષ ઠાલવ્યો હતો. અમે ગાંધીનગર ગૃહ પાસે ગાંધીજીના માર્ગે ધરણા પર બેઠા હતા. જે રીતે દેશની અંદર મોંઘવારી વધી રહી છે એના વિરુદ્ધમાં પ્રજાને ન્યાય આપવા અમે ગાંધીજીના માર્ગે આંદોલન કરી રહ્યા હતા. પોલીસ દ્વારા અમારી ખોટી ધરપકડ કરી દેવામાં આવી છે. ત્યારબાદ અહીંયાથી પણ અમારી ધરપકડ રાવપુરા પોલીસ સ્ટેશનની બહારથી પણ ફરીવાર એ લોકો અમને આ રીતે લઈ જઈ રહ્યા છે. આ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી ગભરાઈ ગઈ છે અને પોલીસને આગળ કરીને અમને ગાંધીજીના માર્ગે આંદોલન કરવા માટે લૂકી રહ્યું છે. લોકશાહીનું ખંડન થઈ રહ્યું છે. આ આંદોલન વધુ ને વધુ ઉગ્ર બનશે જ્યાં સુધી સરકાર અમારી માંગણીને નહીં સંતોષે, દેશની અંદર મોંઘવારી ઘટાડે નહીં, અને ત્યાં સુધી આ આંદોલન ચાલુ રહેશે અને બની શકે કે આંદોલન હજુ ઉગ્ર રૂપ ધારણ કરી શકે છે. અત્યારે ગાંધીજીના માર્ગે કર્યું છે આંદોલન. કાલે અમે 20-25 કાર્યકરોની અટકાયત કરેલી છે, તેમ અહીંયા 50-100 કાર્યકરો ભેગા થયા છે. આવનાર સમયની અંદર વધુ આંદોલન સક્રિય થશે. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર.